આઠ પ્રકારના કર્મ જીવ સતત બાંધે છે. એક આયુષ્યને છોડીને સાથે કર્મ પ્રતિપળ પ્રતિક્ષણ પ્રતિ સમય બંધાય. આયુષ્ય જીવનમાં એક જ વાર બંધાય છે. માણસનું વંથળ આયુષ્ય જયારે બાકી હોય છે ત્યારે આવતા જન્મનું આયુષ્ય તે બાંધે છે. માની લો કે આપણું આયુષ્ય 75 વર્ષનું છે તો 50 વર્ષ પછી 51 થી 75માં ગમે તે દિવસે ગમે તે સમય તમારું આયુષ્ય બંધાઈ શકે છે. અને જો આ અપેક્ષાએ વિચારવાનું હોય તો 51 વર્ષ પછી તમારે તમારા જીવનમાં યુટર્ન લાવી દેવો છે. શા માટે કહે છે? ગવર્મેન્ટે સમજે છે કે 58 રિટાયર કરો, હવે ભગવાનનું નામ લે. પણ આપણે સમજવા નથી. ગવર્મેન્ટ ને થાય છે કે ભાઈ હવે બહુ કામ કર્યા સંસારના, પાપના કાળા ધોળા ખોટા ખરા, હવે તારા આત્મા માટે તું 58 રિટાયર થઈ જા. ભગવાન પણ કે છે વંથળમાં તમારી આરાધના તમારે વધારી દેવા, સંસારની પ્રવૃત્તિ ઘટાડી દેવા. અને 8-8 કર્મથી મુક્ત થવા માટે શુભની પ્રવૃત્તિ જેટલી વધારશો એટલી અશુભની પ્રવૃત્તિઓ ઘટશે, અશુભ કર્મનો બંધ ઘટશે. બાકી પ્રતિપળ બંધ ચાલે છે. શુભ આલંબનમાં બેઠા હતો ત્યારે શુભ કર્મનો બંધ, અશુભ પ્રવૃત્તિમાં બેઠા હતો ત્યારે અશુભ કર્મનો બંધ. તમારી પ્રવૃત્તિના આધારે તમારા કર્મનો બંધ થાય છે. આમ તો પ્રવૃત્તિ કરતા પણ પરિણતિના આધારે અધ્યવસાય. ઘણી વાર એવું બને, અત્યારે બેઠા છો અહીંયા પણ મન હશે ચોપડા પૂજનનો ટાઈમ પતિ, આવું ઘણી વાર હોય છે. પણ ક્યારેય એવું હોય છે તમે મૂવી જોતા હો ને એ વખતે મન મહાવીરના પ્રવચનમાં, અહીંયા બેઠા હોય ત્યારે સંસારમાં મન ઘણી વાર ગયું, સંસારમાં બેઠા હોય ત્યારે ધર્મમાં મન કેટલી વાર ગયું છે. અધ્યવસાયના આધારે કર્મ બંધ છે. ભરત મહારાજા સિંહાસન પર બેઠા હતા પણ એમનું મન સંસારમાં નહોતું. ભરતજી મન મે હી વહી રાખી. ભગવાન સમજાવે છે કે તમારા અશુભના વિપાકોને તોડવા માટે શુભની પ્રવૃત્તિ કરો, નહીં તો અશુભના પ્રવૃત્તિના આધારે અશુભ કર્મનો જો બંધ એ જયારે ઉદયમાં આવશે દુઃખની વણઝાર ચાલી આવશે. કોઈ જીવનમાં તમને દુઃખ નથી આપતું, તમારા બાંધેલા કર્મ જ દુઃખ આપે છે. નંબર 2, તમારા કર્મ તમારે જ ભોગવવા પડશે. કડાણ કમાણ અને મોખો હાથથી ભોગવ્યા સિવાય તમારા કર્મ ક્યારે ખપવાના નથી. હા, કોઈ વિશિષ્ટ તપ કરો અને નિર્જરા થાય એ વાત જુદી છે. બાકી મારે કે તમારે બાંધેલા કર્મ મારે જ ભોગવવાના છે. મારા કર્મના ઉદય થાય ત્યારે એમાં કોઈ પાર્ટનરશિપ ચાલવાની નથી. તમને તકલીફ થાય ત્યારે વાઇફ એમ કહેશે કે અડધું દુઃખ મને આપી દો, આપી શકશો? તમારા રૂપિયાની અંદર તમારો પરિવાર ભાગ પડાવી શકશે? તમારા બંગલામાં, તમારા કપડામાં, તમારા બેંક બેલેન્સમાં બધામાં અડધો ભાગ પડાવી શકશે? તમારા બાંધેલા કર્મમાં નેવર. ઇવન તમારા કર્મ અંદર અંદર પણ ટ્રાન્સફર નથી થઈ શકતા. તમને એમ થાય કે મારી પાસે અંતરાય કર્મ બહુ છે ને, સાતા વેદની ઓછું છે તો થોડું અંતરાય સાતામાં નાખી દો, થાય ખરું? આ કઈ ચણા મમરા છે? એક ચણાનો કોથળો છે, બીજો મમરાનો કોથળો છે, આમાંથી ઉચકીને આમાં નાખીને હલાવીને બે એક કરી નાખો. એ કર્મ બીજા કર્મમાં ટ્રાન્સફર જો ન થઈ શકે તો મારા કર્મ તમારામાં કે તમારા કર્મ મારામાં ટ્રાન્સફર ક્યાંથી થઈ શકે? ભગવાન અશુભ વિપાક પહેલા બતાવે, શુભ વિપાક પછી બતાવશે. પેલા દુઃખથી અટકો, પાપથી અટકો. દુઃખથી બચવું જ, પાપથી બચી જાવ. કોઈ શ્લોકમાં બહુ સરસ વાત કરી છે, ધર્મસ્ય ફલમ ઇચ્છંતિ ધર્મમ નિચ્છંતિ માનવા, ફલમ પાપસ્ય નિચ્છંતિ પાપમ કુર્વંતિ સાધરા. બધાને સુખ જોઈએ પણ સુખ જેનાથી મળે ધર્મ નથી જોઈતો. કોઈને જીવનમાં દુઃખ નથી જોઈતા પણ એ દુઃખ જેનાથી આવે પાપ રાચી માછીને કરવા છે. પોસિબલ છે? નોટ પોસિબલ. અને ભગવાને દુઃખ વિપાકને સમજાવવા માટેની એક સ્ટોરી શરૂ કરી છે. ભગવાન કે જે આ જંબુદ્વીપની અંદર ભરત ક્ષેત્રમાં મૃગા નામનું એક ગ્રામ હતું, એક રાજા હતો વિજય, પત્નીનું નામ હતું મૃગા.
અને એક દિવસ સંસારના સુખ ભોગવતા એક દીકરાનો એને જન્મ થયો, એનું નામ મૃગાપુત્ર. માનું નામ મૃગા હતું, એના પરથી એ દીકરાનું નામ મૃગાપુત્ર છે. જન્મતાની સાથે એવા કર્મના ઉદય થયા કે જન્મતાની સાથે આંધળો, બેરો, મૂંગો, લૂલો, ઠૂઠો, બેઢંગો થઈ ગયો. શરીરના એક પણ અવયવના ઠેકાણા નથી. હાથ, પગ, આંખ, નાક, કાનની જગ્યાએ કાંઈ નહીં, ખાલી કાણા. અને એની જોડાયેલી જેટલી પણ નસ હતી એ નસમાંથી સતત લોહી, પરુ, રસ્સી નીકળ્યા જ કરે, ઝર્યા જ કરે. એક રાજાને ત્યાં આવેલા દીકરાના આ હાલ. રાણીને થયું કે આવા દીકરાને બહાર મારે કેવી રીતના લઈ જવાય, એટલે ભોયરામાં ગુપ્તપણે એનું લાલન પાલન કરે છે.